ઉપર કચ્છની ધરતી નો નલિયા કોઠાણા નો ગામ ધણી જાલમસિંહ જાડેજા પ્રધાનજી બોલો બાપુ આપણા રાજ્યની પ્રજા સર્વ પ્રકારે સુખી તો છે ને ઓહો બાપુ કઈ ના ઘટે તો પ્રધાનજી આ શિવરાત્રી નો મહા તહેવાર છે હા બાપુ એ પાકું તો આજે શિવની પૂજા કરવી એ આપણે વર્ષોથી કરતા આવીએ છીએ એમ આજે આપણે ભોળાનાથની પૂજા કરવાની છે તો એની તૈયારી કરો તો બાપુ મોથી ભાઈ બનાવી લાવું કે પહેલા શિવની પૂજાની તૈયારી કરો ભગવાન શંકરની પૂજા કરવાની છે પછી તારે જે કરવું હોય બાપુ પછી ભગવાનની પૂજા તૈયાર મોથી ભાઈ બનાવી લઉં બાપુ ગાંજો તાય વચ્ચે કાનાની છે તમે ધતુરો ગોતી આવો ધતુરો લાલી હે હાલો મને રાજ્ય થી હંમેશ ને માટે દૂર રાખ્યો છે તો સાથીદારો સાથીદારો આજે મારો દુશ્મન જાલમસિંહ જાડેજા ભગવાન શિવ ની પૂજા કરવા જાય છે તો હનુમાન તક નો લાભ લઈ અને એને ત્યાં દોડી નાખીએ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં કુરુમેકવંદનાન્ધુર્મોક્ષીયમામૃતાત્. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં કુરુમેકવંદનાન્ધુર્મોક્ષીયમામૃતાત્. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં. અરે જાનમસિંહ ડરવા માટે હોશિયાર થા. અરે કાકા તમે તો મારા માવતર કહેવાઓ. આ માવતર ઉઠી દીકરા ઉપર દગો કરો. અરે આ તો અન્યાય છે કાકા. અરે અન્યાય તો તારો બાપ આજ દિવસ સુધી મારા ઉપર કરતો આવ્યો છે. મને રાજ્ય થી હંમેશ ને માટે દૂર રાખ્યો છે. માટે માટે આજે હું વેર નો બદલો લેવા આવ્યો છું. અરે કાકા તો હું પણ ક્ષત્રિય નો દીકરો છું. હું પણ જોઉં છું કે તારામાં કેટલું પાણી છે. અરે તો મર્દ નો દીકરો હો તો મર્દ બની અને લડવા તૈયાર થા. અરે મોઢે ધરી છે મૂછ તો એ મૂછમાં પાણી નથી. અરે મોઢે ધરી છે મૂછ તો એ મૂછમાં પાણી નથી. અરે બેઠે ધરી છે તલવાર તે હજી વાપરી જાણી નથી. અરે પાછું મારું પાતાળમાં આ ધરતી ધ્રુજી જાય છે. અરે તારા જેવા નમાલા મારી પગની ઠોકર ખાય. અરે છો અળસિયા કિચણ તણા ફળી ધર થવાને હજી વાર છે. અરે છો અળસિયા કિચણ તણા ફળી ધર થવાને હજી વાર છે. અરે જીત્યા હશે ઘણાને આ જાલમસિંહ ને જીતવાની હજી વાર છે. અરે સૂર્ય સામે થોડું ડરથી સૂર્ય દેખો થતો નથી. અરે તારા જેવા બાયલાથી પ્રભાસિંહ નો વાર વાકો થતો નથી. તો હોશિયાર અરે હોશિયાર આપનું થયું છે માટે એ ખુશ
ખુશી માં કોઈ સારા માં સારી ગાને વાળી ને બોલાવો જી મહારાજ ये साईबा तारा सपना रे मन मा जमराते आवे ये साईबा तारा सपना रे मन मा जमराते आवे ये साईबा तारा सपना रे मन मा जमराते ओ सपना नो राजा સાઈબા તારા સપના રે મન માં જમરાતે આવે માં જમરાતે આવે મન ની ધરતી જગાવે ભણત વર્ષે નખરાડો રે બહુની રાતે આવે સાઈબા તારા સપના રે મન માં જમરાતે આવે ઉછળ ભગ ભૂમિ હે તા માં સોની ઉછળ ભગ ભૂમિ હે તા માં દિલરી સોની મને ખબર પડી કે મારે પ્રધાનજી થવાનું છે
મને કોઈ દી હલામું પાત્ર લીધો નહીં. ભંગાર ના જ પેટ નું પાત્ર હોય આપણું. ઓ કોઈ દી હલામું પાત્ર ના હોય જોતા આપણે અણહાર એવી છે કામ કરે. હા ભંગાર જેવી આ સ્પેશિયલ ખરેખર તને ભંગારીઓ ને ભંગારીઓ ના રાખે તઈ કે ને. ભાવ ભંગાર જીવન નથી. મેં તારો કઈ દાડો કેવો માર્યો ભાઈ. પાછું અહીંયા નહી હું નોકરી કરું ભેડિયા માં મને કોઈ રિપેર ના કરાવી દીધું. સાઈડ વગર નું જેસીબી 3 વર્ષ થી મને કોઈ એમ ના કીધું કે આમાં તું સાયો કરી લે ઝૂંપડી. એક દી મને કે તું આમાં ઝૂંપડી બનાવી લે કકા. દિલા મહારાજી કે તું શેન શ્યા સાંભળી ઉફોડી લે પડી જાય તો ઉપાધી નહીં. અને હું વરલગ રહમ વરહમાં લગભગ 2-3 ગોથા ખવડાવું આપણે ઈ કે હોય નહીં. બરાબર તમારું સસાલન જી હું આલે હાવ આપણે 24 કલાક કાયમ નહી પીવાનું. એક કામ મે આવતો હોય તો પીવું અને કામ મે ના આવતો હોય તો પીવું. બાકી નહી પીવાનો. બરાબર બાકી હું ફૂલતા થાવે જ નહીં. આપણે ટલીતા કોઈ હોય જ નહીં. બરાબર ને? તો હવે છે ને કોક મને લગાડી દે તે હવે ધીરાક થી હેરી થાવ તો હું ધીરાક થી હેરી થાવ ને બોટલ લેતો જા. હા લેતો જા. પાછો આવું કે ના આવું? પાછો આગળ જરૂર પડી. કોઈ ટાંગા વગર નો નહીં કરી નાખે. બેટા કગુ તારા પિતા મહાકાલેશ્વર ના મંદિરે પૂજા કરવા ગયા છે પણ હજુ સુધી આવ્યા નથી. માતાશ્રી પિતા પધારી રહ્યા છે. સ્વામીના ચરણોમાં સોનલના પ્રણામ. બોલો સ્વામી, આજે ભોળાનાથની પૂજામાં એટલી વાર કેમ લાગી? અરે સોનલદે, એ પૂછવામાં સાર નથી. કહેવાય છે ને કે ઘર ફૂટે ઘર જાય. અરે સ્વામી, આજે એટલું અવળું કેમ બોલો છો? તમારા ચહેરા પર એટલો ઉદાસી કેમ છે? અરે સોનલદે, આજ જ્યારે ભગવાન ભોળાનાથની પૂજા કરવા મંદિરે ગયો ને ત્યારે મારા જ કાકાએ મારા ઉપર દગો કરી આપણું રાજપાટ છીનવી લીધું અને આપણને વનોવન ભટકતા કરી દીધા સોનલ દે. ઓહો પ્રભુ, ક્યાંક ઝરણાઓની ઉદાસી પથ્થરો વચ્ચે પડી હશે. રેશમી દિવસોના કારણ જેને જિંદગી કહે છે લોકો એ તો અહીં ઠેબે ચડી છે. નાથ, આપણા ઉપર આફતના વાદળા ઘેરાઈ રહ્યા છે, માટે મારે શું કરવું મને કઈ સમજાતું નથી. હવે તો સોનલદે એક જ ઉપાય છે કે તમે ગગુને લઈ તમારા પિયર જતા રહ્યો. સોનલદે, નહીં નહીં, જેમ ચંદ્ર વિના ચકોર ના રહી શકે, જેમ પાણી વિના માછલી ના રહી શકે, એમ તમારા વિના આ સોનલ કેવી રીતે રહી શકે? અરે સોનલદે, તમે તમારા પિયર જતા રહ્યો કારણ કે હવે દુશ્મનો આપણને અહીં સુખેથી જીવવા નહીં દે. તમે આપણા ગગુને સાચવજો અને એને શૌર્ય અને વીરતાના પાઠ ભણાવજો. ભલે સ્વામી,
તમે એટલું કહો છો તો હું ગગુને લઈ અને મારા પિયરીએ જાવતો છું, પણ તમારો ખ્યાલ રાખજો અને સંદેશો મોકલાવતા રહેજો. અરે સોનલજી, તમને છોડતા મારું કાળજું તો વિંધાઈ જાય છે, પણ શું કરું, પડ્યા વિના છૂટકો નથી, જુદા પડ્યા વિના છૂટકો નથી. પરંતુ ભગવાન ભોળાનાથની કૃપાથી હવે જ્યારે આપણું રાજ્ય પાછું મળશે ને ત્યારે જ આપણે પાછા મળશું. પ્રધાનજી, ગગુને અને તમારા બા સાહેબને એના પિયરે મૂકી આવો. આગળ મૂકી આવું બાપુ. જય આશા ગગુ. ગગુને નાની માને ઘેર મૂકી આવ્યો અને અમારા એની નાની માને ઘેરથી આવતા રહ્યા, આવતા રહ્યા. વાહા લગા હોય તો એમણી જામાં ઓરી રે, ત્યાં ઓવરલોડનો દંડ થાય તને. એ પોલિયો નબરું છે, તૂટી જાય એટલે બહુ એમણી જાતી નહીં અને ઓરી રેજે. તો હવે તારે શું કરવાનું છે? ડિસ્કો આવડે તને? ફૂમકો લગાવતા આવડે કે નહીં તને આવડે? હો દેવી મામા, ફૂમકો આવડે મને બહુ ગમે નહીં, પણ ગાય ના મે. અરે આભમાં આભમાં દિલી જબું પે મી.
ખીસો છે ખોભાય એમાં રાખો ફોન આવ્યો જો વાઇબ્રેટ માં છે હું સાયલેન્ટ માં રાખો એનો જ છે હલો હા બોલો બોલો દાદા હે સ્વર્ગવાસ માંથી કે હા હા એ તો અહીંયા જ છે હો દેશી અમીર ને હા હા ના એ જુગાર હવે મૂકી દીધો હો એની હા હા આપણે હજી છે આપણે હજી રાખ્યું હા 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 આપણે હજી આવ્યું રહી વાંધો નતો હે ના દારૂ વારું હવે આપણે બંધ કરી દીધું હા વિઘાય છે થોડાક આપણને અમે આવીશું તો બેસીને આવીશું હે હા ના ના તો હાવ તરિયા જાતા કે મોજ કરો ઓ છોકરાઓ અહીં સાહ ના રહેવા દઉં હો હા હા એક ઘટે તો રાજા નાથાની ટિકિટ કાપી નાખું હા એને એવો કોઈ રમાડતા નથી અહીંયા શિયાર ભરી હા 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 રાજા નાથાનો ને હા હા એનો છોકરો જ છે સરપસમાં હા હા લગભગ તો એ જ ઉલારીઓ કરીએ ના ના મારી જરૂર નહીં પડે હા ના એ સરપસ તો એને પાસે છે અટાણ હા ના કામે નામી કરે હો હા હા ના બધાને ગામમાં બધાને કામ કરતી હા ના ખાલી થોડી સફાઈની ઓલી ડોયલું ના હોય એવું જાડું મોટું ખાઈ જાય ના ના બ્લોકમાં તો વાંધો નથી ગામમાં બ્લોક નામી નાખી દીધા થોડીક લાઈટું ખાઈ ગયા હા 500 મીટરનો આરસીસી રોડ ખાઈ ગયા હવે તો આફરો છેડો હિને ના હવે ન જ ખવાય હા પાકું પાકું હલો તો એ બે ને હો કઈ કહી દે દેવસિંહ અમીર ને હા એને ના રાજા નાથા ને બે ને હે હાઠ વરા ઉપર હાલે દાદા ની હે પણ દાખલો અહીંથી નથી નીકળતો ને હા મંત્રી સાહેબ સહી ના કરી દે હા પછી ખાતામાં હોય ઉપાડવા જ ખરા ને મરણનો દાખલો જોઈ ને આ એમ નથી દેતા હા ના એ હમણાં મોદી સાહેબે વરી બધું નવું કાઢ્યું ને ના એ જૂનું બધું કયું હો હા ભલે ભલે હો ભલે ભલે કાંઈ વાંધો નહીં હો હા ભલે ભલે હલો તો હવે હા તો રાખું દાદા હા હા ના હવે એ આપણે એ તો અમે નથી કરતા એ બધા આઈ રૂમમાં નાખે આપણે કોઈ કાગવા ના નાખવું ના અમે તો ખાવા જાય રોગા ફરાદમાં હા ભલે ભલે મોજ મોજ હો બાકી બધું હા એ હા 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 ભલે યાદ કરજો ક્યારેક ભલે ભલે કંઈ વાંધો નહીં હા તો હલો હવે હું જાઉં હા હા હલો તો એ પર્વ તમારું ગોઠવાઈ જાય હો અરે તારો કે તેજ ને ચંદ્ર છૂપે નહીં સૂર્ય છૂપે નહીં બાદલ છે ચડોરજૂત છૂપે નહીં માતા છૂપે નહીં ઘર માંગનાય એક ચંચલ લાલ નારી છૂપે 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 નહીં બધું
कबूतर लगायो नीले तरबो छुपे कबूतर लगायो। अरे कौन के घास पानी थी छलकता बाबरिया वाला नो हेमल गामी नो गाम धनी मात्र वालू आजे मारा घरे सो सो गायो भैंसो दोवा दिए से मने मारू गाम मारू गाम पण सर्व प्रकारे सुखी छे અને આવી જ રીતે મારું ગામ સુખી રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું। માટે કહેવાય છે ને કે જે આપે ઢુકડો એને હરી ઢુકડો। માટે સાથીઓ આજે તો આનંદનો દિવસ છે, આજે મારો જન્મ દિવસ છે। માટે કોઈ સારામાં સારી ગાનેવાળી બોલાવો અને કંબા લેવો એ મહારાજ। आज नो सांदलियो मन लागे बहुआलो सांदलियो मन लागे तो हुआलो तैयो सूरज के युगे नहीं का મહેમાન ક્યાંથી? અરે ઈશ્વરે કઈક આપણે આપ્યું હોય અને બીજાને મદદ કરવી એ તો આપણો ધર્મ કહેવાય। વાહ કાઠી વાહ, આવી મહેમાન ગતિ તો તારા જેવા કાઠી જ કરી હગે, બાકી બીજાના કામ ને હો બાપ, ધન છે તને બાપ, ધન છે। અરે ભલે ભાઈ, ખુશીથી રહો અને દરબારમાં ક્યારેક આવજો જેથી દરબારમાં રંગ રહે। અરે બાપ, હવે તો તારા ગામને પાદરે જ છીએ, ગમે ત્યારે મળતા રહેશું, ભલે ત્યારે જય માતાજી। ભલે જય માતાજી। Thank you.
વિધાતા કેવા તારા લેખ છે વિધાતા હું કચ્છની ધરતીનો નલિયા કોઠારાનો ગામ ધણી જાલમસિંહ જાડેજા એક સમય એવો હતો કે મારી આગળ નોકરોની ફોજ હતી દૂધ માંગ દૂધ મળતું અને આજ વન વન ભટકવું પડે એ પણ એક માલધારીના વેશમાં હે પ્રભુ આ કેવી તારી લીલા છે એક કાઠીને ત્યાં મારે આશરો લેવો પડે છે આમ છુપા વેસે મારે જંગલ જંગલ ક્યાં સુધી ફટકવું પડશે હે વિધાતા હવે મારે ક્યાં સુધી ફટકવું પડશે અરે ઉઠ જાલમસિંહ ઉઠ સુતો છે શું માત્રા વાળાની તલવાર અને ઘોડી લઈ અને બાર વટે ચડ અને તે ગુમાવેલું રાજ તું પાછું મેળવ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે આ હું શું સાંભળી રહ્યો છું માત્રાવરુની તલવાર અને ઘોડી લઈ અને બાર વટે ચડું શું પરંતુ માત્રાવરુ પાસે હું એની ઘોડી અને તલવાર માંગુ કેવી રીતે કારણ કે હું પણ એક રાજપૂતનો દીકરો છું અરે જો માંગવા જાઉં ને તો મારું માન ઘટે પરંતુ હવે તો આકાશવાણી છે ભગવાન ભોળાનાથની જો કૃપા થાય ને તો છુપી રીતે આજ રાતે જ માત્રાવરુની તલવાર અને ઘોડીની ચોરી કરી પાર વટે ચડીશ અને મારું ગુમાવેલું રાજ્ય હું પાછું મેળવીશ જય ભોળાનાથ ખાસ જાહેરાત છે આજે બોર્ડ માર્યા બધા એ કોઈને ખબર હોય કે ના હોય આપણે ભાલકા તીરથ ભગવાન જ્યાં સૌધામ ગયા ત્યાં 12 કરોડના ખર્ચે મંદિર નવું બન્યું નવું નિર્માણ કર્યું મંદિરનું અને અમુક આગેવાનો આયરના છે એને બધાને એવું નક્કી કર્યું કે ભાઈ ભગવાનનું મંદિર અહીંયા બન્યું હોય તો આપણે દ્વારકાધીશ ધજા ચડાવીએ એટલે 10 તારીખે અહીંયા ધજા ચડીએ બધાને આમંત્રણ છે અને ત્યાંથી ધજા ચડાવી અને રથ નીકળશે 11 તારીખે 11 તારીખે ગામોગામ એ રથ નીકળશે એમાં સોનાનો સુવર્ણ કળસ છે એવા મંદિરે લઈ જાય ત્યાં ચડાવીએ અને ગામોગામ થઈ કોઈ ગામ બાકી નહીં રહ્યા અહીંથી પછી ઉપલેટાય આયરના જેટલા ગામ આડા આવે પછી કોઈ પણ ગામ આવે બધાની યાત્રા કાઢી અને એમાં જવાની છૂટશે 11 તારીખ 12 તારીખ અને 13 તારીખે અહીંયા પાછો પ્રોગ્રામ છે ભાલકા 3 દિવસનો એટલે ખાસ ધ્યાન રાખજો આપણા ગામમાં ટાઈમ છે 8:30 વાગ્યાનો 11 તારીખે પણ એમાં કદાચ થોડા જાજો ફેરફાર થાય એટલે ગામને ખાસ વિનંતી એમાં બીજું કંઈ છે નહીં આપણે ભગવાનનો રથ આવે તો આપણે અહીં સ્વાગત કર્યું અને પછી એની રીતે આગળ નીકળી જાહે બોલ દ્વારકાધીશ અરે કાઠિયાણી આજ ગોવાળિયાઓ ઘણા સમયથી આ ગાયો ભેંસો ચરાવે છે હું જરા વાડી આટો મારી આવું કદાચ મારે આવવા મોડું થાય તો તમે ચિંતા ના કરજો અને ખાઈ પીને ભૂલ જજો ભલે કાઠી તમે જાઓ હે ઠેલડી અટેલ પટેલની દીકરી રે 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 તારા યો રડારે હે
તપાસ કરવા માટે ગયા છે માટે હજી આવ્યા નહીં તો ચાલ હું થોડોક આરામ કરું. આહા, કેવી મેઘલી રાત છે, આટલો બધો મેઘ વરસે છે, આખું ગામ આજ ઘોર નિંદરમાં સૂતું છે. સરસ મોકો છે, તો આ મોકાનો લાભ ઉઠાવી માત્રા વરુણની તલવાર અને ઘોડે હાથ કરું. માત્ર વરુણની તલવાર એના મહેલમાં ક્યાં હશે, ચાલ જઈ એની તપાસ કરું. આહા, તલવાર તો આ સામે રહી, પરંતુ આ શું, અહીં તો કાઠિયાણી સુતા છે, હવે મારે તલવાર લેવી કેવી રીતે? પણ જો આકાશવાણી પ્રમાણે તલવાર નહીં લો તો બાર વટી ચડાશે નહીં, તલવાર તો લેવી જ પડશે. અરે કાઠિયાણી છે તો હું પણ એક રજપૂતનો દીકરો છું, એ તો મારા બેન કહેવાય, તો ચાલ કાઠિયાણીને પ્રણામ કરી અને તલવાર લઈ લઉં. અરે આવી મેઘલી રાતમાં અમલ, આ તો વધુ આનંદની વાત છે.